આજે મારી શ્રી વડિયા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે પધારેલ મહેમાનશ્રીઓ, ગ્રામજનો, આકાશમાં ચંદ્રની જેમ ઉજળ પડતા તમારા ગુરુજનો અને તેજસ્વી તારાઓની જેમ ટમટમ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા તરફથી કોટી કોટી વંદન. આપ સૌને મારા તરફથી કોટી કોટી વંદન. આજે હું મારી શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે હું મારી કાળી ગેલી ભાષામાં દીકરી વિશે કંઈક કહેવા માંગુ છું. તો આપ સૌ શાંતિ જાળવો એવી હું તમારી પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, દીકરી એટલે શું તમે જાણો છો? મા બાપને સ્વર્ગ લઈ જાય એનું નામ દીકરો. મા બાપને સ્વર્ગ લઈ જાય એનું નામ દીકરો. પણ સ્વર્ગ ને જ ધરતી પર લાવે ને એનું નામ દીકરી. પણ સ્વર્ગ ને જ ધરતી પર લાવે ને એનું નામ દીકરી. દીકરી એ તુલસીનો ક્યારો છે, દીકરી એ ઘરનો દીવો છે. અરે દીકરી એ મા બાપની શાન હોય છે, શાન. અરે દીકરી એ તો ઘરની લક્ષ્મી કહેવાય, ઘરની લક્ષ્મી. દીકરી નાની હોય કે મોટી, કેજીમાં મળતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે પરણે, પણ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચકચક બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને વેલ્યો ન મૂકતી હોય, શેરીઓમાં છીપલા ઉડાડી નાખતી હોય. પણ જ્યારે મિત્રો દીકરી મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.